આજે જ્યારે ભગવાન પરશુરામની જન્મજયંતિ છે ત્યારે દર વર્ષે અમે આ જન્મજયંતિ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ અને રામધૂન મંદિર હતી ભવ્ય શોભાયાત્રા કાઢી અને સાદાપેટ ખાતે અમે ભવ્ય ધર્મસભા પણ યોજીએ છીએ અને સૌ દ્વારકાના બ્રહ્મ સમાજના સાથે ભોજન પણ લઈએ છીએ. પરંતુ જ્યારે કોરોના જેવી આ ગંભીર પરિસ્થિતિ સામે દેશ સામનો કરી રહ્યો છે ત્યારે આ ઉજવણી આપણે કેન્સલ કરી છે અને દ્વારકાના સૌ બ્રાહ્મણો આ ઉજવણી પોતપોતાના ઘરે આરતી દ્વારા કરે અને તેવી દ્વારકા બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે પણ મેં ખાસ અપીલ કરી છે. જય દ્વારકાધીશ, જય પરશુરામ. આજે પરશુરામ જયંતિ મહામહોત્સવ દ્વારકામાં દ્વારકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સંપૂર્ણ સાદગીની રીતથી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી લોકડાઉનના નિયમોનું પાલન કરી અને ઉજવવામાં આવ્યો છે. દર વર્ષે રામધૂનથી પ્રારંભ કરી અને અમારી આ પરશુરામ જયંતિની શોભાયાત્રામાં આખાય દ્વારકાના સૌ બ્રહ્મ સમાજ જોડાય અને મંદિરમાં એ પૂર્ણાહુતિ થાય અને ત્યાં પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મ સમાજની સભા થાય અને સૌ ભોજન અને ભગવાનના દર્શન કરીને છૂટા પડે એ અમારી વર્ષોની પરંપરા. પરંતુ આ લોકડાઉન નિમિત્તે બહુ જ સાદાઈથી આ ભોજન પ્રસાદાલયમાં અમારા બ્રહ્મ સમાજના જે અગ્રગણી કાર્યકરો છે, પ્રમુખ સાહેબ છે અને સૌ હોદ્દેદારો છે તે માત્ર અત્યારે ઉપસ્થિત થયા. વિજયભાઈ ગુજર, બ્રિજેશભાઈ ઠાકર, હેમલભાઈ ગુજર વગેરે અહીંયા ભોજન પ્રસાદાલયમાં આવી ગુગડી બ્રાહ્મણોના જે કાર્યકરો છે એમની સાથે ભગવાન શ્રી પરશુરામજીની કેવલ માત્ર આરતી કરી અને સાદાઈથી આજે ઉજવણી કરી છે.